नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौनु स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। कोरोना की तीजी लहर ना केसों वधता आरोग्य विभाग एलर्ट थयो। कोळी समाज मंडल द्वारा शिक्षकों नु सम्मान करवामां आव्यो। वापी डुगरा मां आवेल हनुमानजी मंदिर मां थई चोरी। अने सोमवती अमास ना कारणे वलसाड ना तीथल दीप पर जामे भी। हवे समाचार विगतवार जोईए। गुजरात बहार केरल अने महाराष्ट्र में कोरोना की तीजी लहर केसों वधता गुजरात राज्यन आरोग्य विभाग एलर्ट थयुं छे। अने बहारना राज्यों में आवता लोकोनुं अंतर राज्य बॉर्डर पर चेकपोस्ट उभी करी चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। वात करिए कोरोना की तीजी लहर में केरल अने महाराष्ट्र में वधी रहेला केसों ने ध्यान में लईने गुजरात राज्यनुं छेवाड़े आवेल वलसाड जिलाना भिलाड खाते महाराष्ट्र अने गुजरात बॉर्डर पर आरोग्य विभाग अने पोलीस द्वारा राज्य बहारथी आवता लोकोनुं थर्मल स्क्रीनिंग अने आरटीपीसीआर तेमज वेक्सिन सर्टी चेकिंग करवामां आवी रह्युं छे। तो कोई शंकास्पद व्यक्ति जणाय आवे तो तळ पर ज टेस्ट कराशे तेनी पण तैयारी आरोग्य विभागे राखी छे। રાજ્યમાં કોરોનાના કેસો ના વધે તે ધ્યાનમાં લઈને બોર્ડરનો જિલ્લો એવા વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રને અડીને આવેલા ચાર બોર્ડર પર ચેકપોસ્ટ ઊભી કરી કોરોનાને લઈ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। મોટી સંખ્યામાં વાહનોની કતારો જોવા મળી હતી, ત્યારે હાલ કોરોનાને લઈ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી કામગીરી કરી રહી છે। હમણાં થર્ડ વેવની તો વાત નહીં, પણ કેરલા અને મહારાષ્ટ્રમાં અત્યારે વધારે પોઝિટિવ આવે છે પેશન્ટ્સ, તો આપણે चार चेकपोस्ट जिल्ला में बेसाड़ी है ज्या एंट्री करता चेकिंग करवामां आवे छे। बस डेपो अने रेलवे स्टेशन पर पण चेकिंग थाय छे। तो उमरगाम में एक, भिलाड़ में छे, कपराड़ा में एक छे अने बे धरमपुर में छे। तो जे पण वाहन व्यवहार थाय छे त्या यूजुअली बेसिक चेकिंग आरोग्य वाला पासेथी थाय छे अने कोई में अगर लक्षणों देखाय छे तो एनी एंटीजन टेस्ट वगैरह करवामां आवे छे। આજે શિક્ષક દિન નિમિત્તે દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા ઉદવાડા કોળી પટેલ સમાજના હોલમાં શિક્ષકોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। શિક્ષક દિન નિમિત્તે દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા ઉદવાડા કોળી પટેલ સમાજના હોલમાં શિક્ષકોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પ્રથમ દીવો પ્રગટાવીને સંસ્કૃત શ્લોકો ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। દક્ષિણ વિભાગના કોળી પટેલ સમાજના પ્રમુખ હરેશભાઈ પટેલે કોળી પટેલ સમાજના મહાનુભવો અને અન્ય લોકોને શબ્દ દ્વારા આવકાર્યા હતા। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રાજેશભાઈ પટેલ અને શીલાબેન પટેલ અને લોકો અને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને વિશે સારી માહિતી આપી હતી, જેથી જે લોકો આવ્યા હતા તેઓ વધુમાં વધુ માહિતી મેળવી શકે। આ પ્રસંગે કોળી પટેલ સમાજની પુત્રી ડોક્ટર મેઘના પટેલે, જેમણે શિક્ષક તરીકે 10 વર્ષનો કાર્યકાળ થયો હતો તે દરમિયાન ગુજરાતી વિષય પર પીએચડી સાથે તેને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો, જેના કારણે તે સ્ટેજ પર આવેલા મહેમાનો દ્વારા અને તેના વર્ષ આવરી લઈને ફૂલો સાથે રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં આવનાર તમામ શિક્ષકોનું ફૂલ ફાઇલો પેન અને ઇનામોથી સ્વાગત કરવામાં આવ્યું। 5 સપ્ટેમ્બરના રોજ વાપી લાયન્સ ઉપાસના હોલ ખાતે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન લાયન્સ ક્લબ ઓફ કલાકૃતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 5 સપ્ટેમ્બરના રોજ વાપી લાયન્સ ઉપાસના હોલ ખાતે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન લાયન્સ ક્લબ દ્વારા કલાકૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબની શિક્ષિકાઓ દ્વારા અલગ ક્લબ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં લાયન્સ ક્લબ ઓફ વાપી ઇલાઇટ લાયન્સ ક્લબ ઓફ વાપી યુદ્ધ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શિક્ષકોનો ટેલેન્ટ શોનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક ગરબા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। आज हमने ये प्रोग्राम टीचर्स को समर्पित किया था, क्योंकि टीचर्स कोविड में काफ़ी टेंस में थे, उन्होंने नई नई टेक्नोलॉजी अपनाई तो उनके ऊपर जो स्ट्रेस था उसको कम करने के लिए हमने ये प्रतियोगिता आयोजित की थी, जो कि बहुत ही अच्छे से आयोजन हो चुका है उसका। और इसमें बहुत सारे स्कूल्स ने भाग लिया और टीचर्स ने बहुत बढ़ चढ़ कर भाग लिया और सब ने एक दूसरे का बहुत उत्साहवर्धक करा है। नमस्ते, मैं लायन दीपक पखाले, सेकेंड वाइस डिस्ट्रिक्ट गवर्नर लायंस डिस्ट्रिक्ट 3232F2। वेल, आज हम जानते हैं कि आज का दिन 5 सितंबर विश्व टीचर शिक्षक दिवस
तो ये हमारा फर्ज बनता है कि आज जो शिक्षक ने हमें आज इतने सालों से हमें इसमें पढ़ाया है और हमें आगे बढ़ने की प्रेरणा दी है, तो उनका सम्मान करना ये हमारा फर्ज बनता है, दायित्व बनता है। और हमारे जो राष्ट्रपति थे सर्वपल्ली राधाकृष्णन, उनका जन्मदिन है और उनके जन्मदिन के उपलक्ष्य में ये विश्व शिक्षक दिवस मनाया जाता है। और इसी दिन के उपलक्ष्य में वापी इलाइट और वापी यूथ द्वारा एक बहुत बढ़िया, मतलब टीचर्स को अपनी टैलेंट शो दिखाने का बहुत बढ़िया कार्यक्रम कलाकृति आज उन्होंने आयोजित किया है। ऑस्ट्रेलिया में वापी इलाइट के प्रेसिडेंट प्रतिज्ञा जी व्यास और वापी यूथ के प्रेसिडेंट विजय जैन को और उनके समग्र टीम को मैं बहुत बहुत बधाई देता हूँ। और हमारे साथ हमारे वाइस डिस्ट्रिक्ट ऑनर मुकेश भाई पटेल भी आज हमारे साथ, हम सब ये एन्जॉय करने आए हैं। समाचारों में समय है नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो। वापी डुगरा में आवेल हनुमान जी मंदिर में थई चोरी। અને સોમવતી અમાસના કારણે વલસાડના તિથલ બીચ પર જામી ભીડ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ઓર દમણ એવં દીવને પિછલે 5 સાલો મે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી કે વિઝન એવં માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જી કે નેતૃત્વ મે ચહુમુખી વિકાસ ઉન્નતિ એવં સુશાસન દેખા હૈ। इसमें संघ प्रदेश के हर एक नागरिक का विशेष योगदान रहा है। इन्हीं प्रयासों से परिवर्तन की प्रतिबद्धता का ये पर्व सहयात्रा के नाम से तारीख 24 से 27 अगस्त तक मनाया जा रहा है, जिसमें शामिल है स्वच्छता दिवस, हरित दिवस, कल्याण दिवस और संकल्प दिवस। अविरत चलने वाली ये सहयात्रा के लिए पुनः संकल्प लेकर इसका हिस्सा बने और संघ प्रदेश की उन्नति में सहभागी और साक्षी बने। વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડુંગરા વિસ્તારમાં હનુમાનજી મંદિરમાં થઈ ચોરી। વાપી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડુંગરા કોલોની વિસ્તારમાં હનુમાનજી મંદિરમાં રાત્રિ દરમિયાન કોઈ ચોરી સોંગ દ્વારા મંદિરનું દાનપેટીની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે, જ્યાં સ્થાનિક રહેવાસીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં હાલ 2 વખત ચોરી થઈ ચૂકી છે, જેને લઈને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી માંગ થઈ રહી છે। મંદિરોમાં ચોરીયા થઈ રહ્યા છે તો કોલોનીનો ઘરોમાં સુરક્ષિત અનુભવી રહ્યા છે। વાપી દમણ રોડ પર રાત્રિ દરમિયાન સ્કોર્પિયો કાર અને સ્વિફ્ટ ડિઝાયર કાર વચ્ચે થયો અકસ્માત।
वापी दमन रोड पर रात्रि दरमियान स्कॉर्पियो कार और स्विफ्ट डिजायर कार वच्चे अकस्मात थयो हतो, जेमां स्कॉर्पियो कार नी स्पीड ना कारणे आवती कार साथे टक्कर मारता स्कॉर्पियो कार पलटी खाई गई हती और सामेनी कार पण मोटू नुकसान थयो हतो, जेमां लोकोनी इजाओ थई हती। घटना स्थल पर वापी टाउन पोलीस स्टेशन आवी ट्राफिक हलवो करवामां आव्यो हतो अने अकस्मातोनो गुनो नोंधी वापी टाउन पोलीस स्टेशन द्वारा आगळनी तपास हाथ धराई छे। वलसाड जिलाना धरमपुर तालुका पंचायतनी सामान्य सभामां थयो होबाळो। वलसाड जिलाना धरमपुर तालुका पंचायतनी सामान्य सभामां थयो होबाळो। धरमपुर तालुका पंचायतनी सामान्य सभामां विपक्षने कामों फाळवता करवामां आव्यो विरोध। कोई पण जातना कामों फाळवता कोंग्रेस पक्षना सभ्यो अने अपक्ष सभ्यो कचेरी बहार नीचे बेसी विरोध प्रदर्शन दर्शाव्यो हतो। धरमपुरमां अधिकारीओ पण भाजप साथे मळी आदिवासीओ साथे मतभेद करता होवाना आक्षेप विरोध पक्षे कर्या छे। આજે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15 નાણા પંચ એક મુદ્દો હતો, એનું આયોજન બાબતે અમે રજૂઆત કરી। મારા વિસ્તારમાં 3 ગામો આવે છે, 3 ગામોમાં એક કામ પણ એ લોકોએ સૂચવ્યું નથી। જ્યારે આખા જિલ્લામાં બધા જ તાલુકામાં સરખું અને યોગ્ય આયોજન કરેલ છે, અમે મૌખિકમાં જણાવતા તાલુકા પંચાયતના પ્રમુખ પક્ષપાત ભર્યું વલણ અપનાવે છે। જો આયોજન સરખું અને યોગ્ય ના કરે તો આવનારા 5 દિવસમાં અમે ન્યાય યાત્રા સ્વરૂપે તાલુકા પંચાયતને ઘેરો કાઢશું। જય આદિવાસી। આજરોજ ધરમપુર તાલુકાની સામાન્ય સભામાં 7,39,80,000 કામોને બહાલી આપવા માટેની સામાન્ય સભા હતી, પરંતુ અમારા વિસ્તારમાં અમે જે રજૂઆત કરી હતી, કામોની જે દરખાસ્ત કરી હતી, ફક્ત એક કામો લેવામાં આવ્યું છે અને અમે વાંધો લેતા એવું કહેવામાં આવે છે કે સામાન્ય સભા પૂરી થઈ જાય તો શું, 5 ગામના લોકો ટેક્સ નથી ભરતા, અમારો જે મત વિસ્તાર છે ત્યાંના લોકો ટેક્સ નથી ભરતા, આ ભેદભાવ ભરી નીતિ તાલુકા પંચાયત દ્વારા જે કરવામાં આવી છે એ ચલાવી લેવામાં આવશે નહીં, અને તાલુકા પંચાયતના જે ધંધા ચાલે છે, અહીંયા જે બધું કામો થાય છે, જે અહીંયાની જે સિસ્ટમ છે એના રગે રગથી વાકેફ છીએ અમે। જ્યાં પણ કામો કરશે ત્યાં જઈને ઊભા રહી જશું, એસ્ટિમેટ પ્રમાણે કામો કરાવીશું, અમને કામો ફાળવામાં ન આવ્યા તો જ્યાં પણ કામો થયા છે ત્યાં જઈને અમે ચકાસણી કરીશું। સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનું, વિરામ બાદ આપ જોઈ શકશો। અને સોમવતી અમાસના કારણે વલસાડના તિથલ બીચ પર જામે ભીડ। चप्पल बाहर। चलो भाई अब तो कमरा मेरा। देख अगर तूने मेरे कमरे का कबाड़ा बनाया ना तो तू देख लेना। और तेरा जो कबाड़ा उसका क्या? अरे मम्मी कबाड़ी वाला आया है। अच्छे से आ गई ना मेरी बच्ची। हाँ मम्मी। 2 मिनट है, मैं अभी आई। क्या बात है, पूरे घर का हुलिया ही बदल दिया। बस तेरे जाने का इंतजार था, मेरे लिए राखी लाई है। तू मेरे लिए गिफ्ट लाया है? तेरे कबाड़ खाने में पड़ा है। कोई कबाड़ी वाला तेरा सामान ले जाने के लिए तैयार ही नहीं था। अरे अब तेरा रूम तो तेरा ही रहेगा ना। जो यादों से बनता है और अपनों से सजता है, ऐसा अनोखा घर आपके रिश्तों से ही तो संवरता है। इस राखी दीजिए अपनों को यादों का तोहफा। विराम बाद फरी आपनों स्वागत छे। સોમવતી અમાવસને લઈ આજરોજ વલસાડ તિથલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। વલસાડના તિથલ બીચ પર જામે ભીડ।
सोमवती अमावस ने लई आज रोज वलसाड तिथल खाते मोटी संख्या में लोग उमटिया है। वलसाड तिथल बीच पर जामी भीड़, कोरोना गाइडलाइंस ना उड़िया धजागरा। लोग गाइडलाइंस उल्लंघन कर दरिया में नहावा माटे पन गया छे। मोटी भरती होवाना कारणे लोग फरवा करता दरिया में जीवन जोखमे नहाता नजरे पड़िया। बाळकों महिलाओं ने पुरुषों जीवना जोखमे दरिया में नहावा पड़िया। प्रशासन मुख प्रेक्षक की भूमिका में नजरे पड़ियो। वलसाड जिला लोकल क्राइम ब्रांच द्वारा वापीनी कचेरी में सत्यनारायण भगवानी कथानुं आयोजन करवामां आव्युं। वलसाड जिला लोकल क्राइम ब्रांच द्वारा वापीनी कचेरी में सत्यनारायण भगवानी कथानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां पूजा माटे विक्रमभाई मनुभाई राठोड अने एमना धर्मपत्नी जोड़े बसीने पूजा करवामां आवी हती। आ पूजा में वापी जीआरडीसी पोलीस, वापी एसओजी पोलीस, वापी दिवसती स्टाफ हाजर रही था। सत्यनारायण की कथा नो लाभ लीधो हतो। आ करवामां प्रार्थना आवी हती के वलसाड जिला में 100 जनता सुखी अने निरोगी रहे, થતા ક્રાઇમ માંથી છુટકારો મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોરોનાની ત્રીજી લહેરના કેસો વધતા આરોગ્ય વિભાગ એલર્ટ થયો। કોળી સમાજ મંડળ દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યો। વાપી ડુગરામાં આવેલ હનુમાનજી મંદિરમાં થઈ ચોરી। અને સોમવતી અમાસના કારણે વલસાડના તિથલ બીચ પર જામી ભીડ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।